સમાચારોમાં આગળ વાત કરીએ તો ગોંડલ પંથકમાં બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 6 વર્ષની દીકરી સાથે પાડોશમાં રહેતા 39 વર્ષીય અપરિણીત ઢગાય બાળકીને બિસ્કિટ લઈ દેવાની લાલચ આપી અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી જવા પામી છે, જેની બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધીને તાત્કાલિક તેની ધરપકડ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તુષાર બાબુભાઈ સરવૈયા નામના 39 વર્ષીય ઢગાએ તેના પાડોશમાં રહેતી શ્રમિક પરિવારની 6 વર્ષની દીકરી સાથે તેના ઘરે હતી અને તે દરમિયાન માતા બપોરના સમયે સૂઈ રહી હતી. તે દરમિયાન આરોપીએ 6 વર્ષની બાળકીને બિસ્કિટ લઈ લેવાની લાલચ આપીને તેના ઘરમાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જ્યારે માતાની નિંદર ઉડી અને ત્યાં તેમને ખબર પડી તો સમગ્ર મામલો પોલીસમાં દાખલ કરવામાં આવ્યો, જે આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને આરોપી તુષાર બાબુ સરવૈયાને પકડી લીધું હતું. અને આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આરોપી તુષાર બાબુ સરવૈયાની સામે ફરિયાદ નોંધી છે, ધરપકડ કરવામાં આવી છે. આ બનાવનો મામલો બી ડિવિઝન પોલીસના પીઆઈ જેપી ગોસાઈ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. તુષાર સરવૈયા બિસ્કિટ આપવાની લાલચ આપી બદકામ કરેલો હોય, જે અનુસંધાને અમારા આઈજીપી શ્રી મહેરબાન અશોક યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી જયપાલસિંહ રાઠોડ ના દ્વારા તાત્કાલિક આરોપી પકડી પાડવાની સૂચના ગોંડલ સિટી પીઆઈ બી ગોસાઈને આપેલી હોય, જેથી તાત્કાલિક ગણતરીના કલાકમાં ગોંડલ સિટી બી પીઆઈ ગોસાઈ તેના સ્ટાફ દ્વારા આ આરોપી તુષારને પકડી પાડવામાં આવેલ છે.